પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબમાં આજે ત્યાં રહેતા પરિવાર પર હુમલો કરાયો હતો. 25 જેટલા લોકોએ હોકીઓ વડે હુમલો કરતા હુમલામાં 2 લોકો ઘાયલ પણ થયા હતા, જેમને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે વર્ષોથી રહેતા પરિવારના ઘર જેસીબીથી તોડી પડાયા હતા. ત્યારે પાલનપુરમાં આજે બિહારવાળીની યાદ અપાઈ જાય છે કે જો કે સરેઆમ ગુંડાગર્દી છતાં પાલનપુર પૂર્વ પોલીસ ફરિયાદ લેવા માટે આનાકાની કરી રહી છે. પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબનો વિવાદ કોર્ટમાં ચાલે છે. 70થી વધુ વર્ષથી ત્યાં પરિવારો રહે છે. તેમને 70 વર્ષનો આ જગ્યા પર ભોગવટો છે, જ્યાં આજે પાલનપુરના ક્લબના સમર્થનમાં આવેલા કેટલાક લોકોએ આ પરિવાર પર હુમલો કર્યો હતો. હોકીઓ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જેમાં 2 લોકો ઘાયલ પણ થયા હતા. જો કે પરિવારના કેટલાક લોકો ઘરમાં સૂતા હતા ત્યારે જ જેસીબી વડે 4 જેટલા ઘર તોડી પડ્યા હતા. સરેઆમ ગુંડાગર્દીની ઘટના પાલનપુરમાં બની હતી, છતાં પણ પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસની નજીક હોવાના ઈસમોએ આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. ત્યારે પાલનપુર ક્લબની આ વિવાદિત જગ્યામાં કોઈ પણ નોટિસ વગર કે કોઈ પણ જાણ કર્યા વગર જેસીબીથી ઘર તોડી પાડી અને હુમલો કરી અને કાયદો હાથમાં લઈ અને સમગ્ર શહેરને ભયમાં મૂકનાર ઈસમો સામે પાલનપુર પોલીસ ફરિયાદ લેવામાં શા માટે આનાકાની કરી રહી છે? આ ઘર પાડવા આવ્યા એટલે મારો બાબલો કહેવા ગયો એ દિલીપભાઈ અડિયલને કે ભાઈ તમે ઉભા રહો, બધાને ભેગા કરો, પછી પાડો. તો સીધા ડાયરેક્ટ એના છોકરાઓ એને મારવા ગયા. એને મારવા ગયા ને એટલે હું છોડાવા ગઈ ને તો મને ઠુહે ઠુહે બેટ મારે એ લોકોએ. અને પછી મારી વહુ આવીને તો મારા વહુના કપડા પાડ્યા ને ઇજ્જત ઉપર હાથ નાખવા તૈયાર થઈ ગયા. તો હું જોરથી બૂમો પાડી એટલે બધા ભેગા થયા. પછી જીસીબી આ પાછળ પાડ્યું, આ બધું પાડી પછી જતા રહે. 80 વર્ષનો અમારે ભોગવટો, 40 વર્ષથી કેસ ચાલે, કોઈ નોટિસ નહીં, કોઈ અમે કેસ હાર્યા નહીં, તો બી અમારા ગેસ અંદર બધા ઊંઘ્યા હતા અને ઘર પાડી નાખ્યા. અમે આવી રીતે અમારા લેડીઝોને બધાને માર્યા. દિલીપભાઈ અડિયોલ એના 50 માણસો હોકી સાથે લઈને આવ્યા હતા અહીંયા આગળ. એક છોકરાને માર્યો, એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો છે. અને અમે ગયા ત્યાં પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા, તો લેડીઝ અમારી જોડેથી ફરિયાદ નહીં લેતી. ઉપરથી અમને ધમકાઈને ત્યાંથી ગાડી મૂક્યા કે સાની ફરિયાદ કરો, કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો. અમારા આજના પેશન્ટે ઘરની અંદર આવી રીતે કોઈ ગુંડાગારી ચાલે કે શું? આવી રીતે અમને મારવા કૂટવાના કોઈ ફરિયાદ નહીં. એ મારા અમે બધા અહીંયા ઊંઘ્યા હતા અને આયા 4 જીસીપી લઈને અમારા કપડાં ફાડી નાખ્યા. મારા દિયરને માર્યો, એક બીજા છોકરાને બી માર્યો અહીંયા આગળ અહીંયા આવીને. અને સાળા કીધું કે કાલને કાલ ખાલી કરી નાખજો, નકર કે તમારું બી ઘર પાડી નાખશો અમે. હરિયલ સિંહ અને 50 છોકરા લઈને અને કીધું કે કાલને કાલ તમારા ઘર જો કપડાં બી ફાડી નાખ્યા એમને. એના છોકરા પણ આ છોકરાને છોડાવવા ગઈ તો હું. 8 વર્ષથી અહીંયા કેસ ચાલે જમીનના અને હાઈકોર્ટ મળીને સેશન કોર્ટમાં ટોટલ 7 કેસ ચાલે છે. વગર નોટિસે દિલીપ શેડ્યુલ 4 જીસીબી હતા અહીંયા શોર્ટ સ્પોટ ઉપર ઘર પાડી નાખ્યા છે વગર નોટિસે. અને છોકરાઓ ઊંઘ્યા હતા, 2 જણા તો હોસ્પિટલમાં એડમિટ છે. મને એવું લાગે છે કે આપણે ગુજરાતમાં સુરક્ષિત છીએ? મને તો યુપી પર લાગે છે. હું ગુજરાતમાં રહું છું, પાલનપુર જન્મ થયો છે, તો હું સમજતો કે મારું ગુજરાત સેફ છે, મારી પોલીસ મારી રક્ષા કરશે. પણ એવું નથી. આવો કેસ તું ખાલી યુપી બિહારમાં જોયા છે. મારો બાબલો અંદર રાજુ અંદર ઊંઘ્યો હતો. પહેલાં એને બેઠે બેઠે માર્યો, બધાએ દરવાજો બંધ કર્યો, ડાયરેક્ટ જીસીબીથી મશીનથી ઘર પાડી નાખ્યું. છોકરો દબાઈ ગયો, એને સિવિલમાં 108માં લઈ ગયા તાત્કાલિક. અને એને સિરિયસ છે, તાત્કાલિક દાખલ કરાયો. એ મને ખબર નહીં, અમે તો ખબર જ નહીં. છોકરો અંદર ઊંઘ્યો તો બહારથી દરવાજો પહેલાં માર્યો, બહારથી વાંકી નાખ્યું અને ઉપર જીસીબી ચડાવી નાખ્યું અને ઘર પાડી નાખ્યું. છોકરાને કાઢીને અમે હોસ્પિટલ લઈ ગયા, 108 આવીને લઈ ગયા.